નમસ્કાર એશિયન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે ધ પાસ્ટ કન્ટિન્યુસ ટેન્સ એના વિશે શરૂઆત કરેલી ધ પાસ્ટ કન્ટિન્યુસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ ચાલુ ભૂતકાળની અંદર ચાલુ ભૂતકાળ ક્યારે વપરાય એના વિશે આપણે માહિતી મેળવી કે કોઈ ભૂતકાળની અંદર અમુક ચોક્કસ સમયે જો કોઈ ક્રિયા થઈ હોય એવી ક્રિયાને દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય અથવા એક ક્રિયા થઈ રહી હોય બરોબર એ સમયે બીજી ક્રિયા થઈ રહી હોય ત્યારે એ ક્રિયાને દર્શાવવા માટે પણ ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ વપરાય એ પછી આપણે ચાલુ ભૂતકાળની અંદર જે આયનજી ક્રિયાપદને આયનજી પ્રત્યે લાગે છે એ આયનજી પ્રત્યેને આપણે નિયમો શીખા તો વિદ્યાર્થી મિત્રો આ નિયમો મેં તમને પાકા કરવાના કીધા હતા તમે પાકા કરી નાખ્યા છે આજે આપણે ચાલુ ભૂતકાળની અંદર ચાલુ ભૂતકાળની આપણે હકાર વાક્ય રચના નકાર વાક્ય રચના અને પ્રશ્ન વાક્ય રચના શીખશું પછી આપણે બીજા કાર્ડની અંદર જે સમયદર્શક શબ્દ હતા એવી રીતે આ કાર્ડના પર સમયદર્શક શબ્દ આપણે જોઈ લઈશું અને ખાલી જગ્યા કેવી રીતે પૂરવી એ જોઈશું તો આપણે પહેલાં તો પ્રશ્ન વાક્ય જોઈ એ પહેલાં જોઈ લઈ કે ચાલુ ભૂતકાળમાં ચાલુ ભૂતકાળમાં જ્યારે નકાર વાક્ય બનાવવાનું હોય ચાલુ ભૂતકાળમાં નકાર વાક્યમાં અને વેર પછી નોટ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવામાં આવે છે ચાલુ ભૂતકાળની અંદર નકાર વાક્ય આપણે જ્યારે બનાવી તો નકાર વાક્ય બનાવવા માટે વોઝ અને વેરની સાથે વોઝ અને વેર પછી તરત જ નોટ અને નોટ પછી આપણે ક્રિયાપદનું આયનજી વાળું રૂપ મૂકવાનું થાય છે પ્રશ્ન વાક્ય બનાવી આપણે કે ચાલુ ભૂતકાળમાં જ્યારે પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય ચાલુ ભૂતકાળમાં પ્રશ્નવાક્ય માટે વાક્ય બનાવવા માટે જે વોઝ અને વેર છે વાક્યની શરૂઆતમાં મુકાય છે સાદા પ્રશ્ન વાક્ય જ્યારે આપણે બનાવવાના હોય ત્યારે સાદા પ્રશ્ન વાક્યની અંદર જે વોઝ અને વેર તમને વાક્યની અંદર આપેલું હોય બેમાંથી કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય તો એ ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં લાવી અને આપણે એનું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો આપણે એની વાક્યરચના આવશે ત્યારે જોઈ લઈશીએ અત્યારે આપણે હકાર વાક્ય રચના જોઈએ ચાલુ ભૂતકાળમાં હકાર વાક્ય રચના તો હકાર વાક્ય રચનાની અંદર આપણી જે ચાલુ ભૂતકાળની વાક્ય રચના છે કરતા વધતા વોઝ અને વેર કરતા પછી તરત વોઝ અને વેર અને વોઝ વેર પછી જે ક્રિયાપદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કર્મ અને અન્ય શબ્દો આ થઈ આપણી હકાર વાક્ય રચના કે કરતા કરતાં પછી તરત વોઝ કે વેર અને વોઝ અને વેર મૂક્યા પછી આપણે ક્રિયાપદનું આયનજીવાળું રૂપ પછી કર્મ અને અન્ય શબ્દ જે આવતા હોય એ આપણે મૂકવાના છે સમજાઈ ગયું તો આને આપણે એક ઉદાહરણ દ્વારા જોઈ લઈ કે ધે વેર એન્જોઈંગ ધ પાર્ટી दे वेर एंजोइंग ध पार्टी एट देट टाइम आप उदाहरण के समय एट देट टाइम दे वेर एंजोइंग दार्टी एट के પાર્ટીનો આનંદ માણી રહ્યા હતા તો આપણું પહેલું વાક્ય તો કરતા પછી વોચ કે વેર કરતા મુજબ કરતા કોણ છે એના આધારે વોઝ અને વેર મૂકવાનું છે જો કરતા આઈ અને ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી સી ઈટ અને એક વચનમાં નામ હોય તો અહીંયા ક્રિયાપદ તરીકે વોઝ આવશે વી યુ દે અને બહુવચનમાં નામ હોય તો ક્રિયાપદ વેર આવશે તો વોઝ અને વેર લખ્યા પછી ક્રિયાપદનું આયનજી વાળું રૂપ તો એન્જોયિંગ એન્જોય ક્રિયાપદ છે એની પાછળ આયનજી પ્રત્યય લાગ્યું એટલે એન્જોયિંગ પછી કર્મ અને અન્ય શબ્દ બીજું એક ઉદાહરણ જોઈએ તો કે રાજ રાજવોઝ ક્રોસિંગ ધ રોડ રાજ વોઝ ક્રોસિંગ ધ રોડ તો અહીંયા કરતા કોણ છે તો કે રાજ રાજ કરતા છે તો કરતા રાજ પછી વોઝ વોઝને વે તો અહીંયા એક જ નામ આપેલું છે આપણને એટલે કે કરતા છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે કે રાજ કરતા તો રાજ ત્રીજો પુરુષ એક વચન છે તો એની સાથે ક્રિયાપદ કયું આવશે વોઝ વેરમાંથી તો કે વોઝ વોઝ ક્રિયાપદ અને પછી જે ક્રિયાપદ મુખ્ય આપેલું છે એનું આયનજીવાળું રૂપ તો અહીંયા ક્રોસ ક્રિયાપદ છે એનું આયનજીવાળું રૂપ મૂક્યું પછી કર્મ અને અન્ય શબ્દ આ થઈ ગયું આપણું હકાર વાક્યરચના સમજાઈ ગયું એકદમ સરળ જ છે કે કરતા કરતા પછી તરત વોઝ કે વેર અને પછી આપણે ક્રિયાપદ જે મુખ્ય ક્રિયાપદ છે એનું આયનજીવાળું રૂપ અને પછી કર્મ અને અન્ય શબ્દો તો હવે આપણે નકાર વાક્ય રચનાને લઈ તો અહીંયા નકાર વાક્ય રચનામાં આપણે અત્યારે જોયું કે નકાર વાક્ય રચના જ્યારે આપણે લખી ત્યારે વોઝ અને વેરની સાથે નોટ મૂકવામાં આવે છે અને નોટ પછી ક્રિયાપદનું આંજીવાળું રૂપ મૂકવામાં આવે છે તો કે નકાર વાક્ય તો નકાર વાક્યની વાક્ય રચના છે કે કર્તા વધતા વોઝ અથવા વેર વત્તા વોઝ અને વેર પછી તરત જ નોટ અને નોટ મૂક્યા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પછી કર્મ અને અન્ય શબ્દ આથી આપણી નકાર વાક્ય રચના જેમ હકાર વાક્ય રચના હતી એવી રીતે નકાર વાક્ય રચના પણ નકાર વાક્ય રચનાની અંદર જે વોઝ અને વેર મૂકીએ એ પછી નોટ મૂકવાનું એટલે કે વોઝ અને વેર અને પછી ક્રિયાપદનું આયનજીવાળું રૂપ આ બે વચ્ચે એક આપણે નોટ મૂકવાનું છે એટલે આપણી નકાર વાક્ય રચના થઈ જાય तो आप एक्जाम्पल द्वारा जो है जो अगौ हकार वक्य रत्ना एक्जाम्पल था ये जो है अपने तो कि दे वेर नॉट एन्जॉयिंग द पार्टी एट ટાઈમ તો આ થઈ ગયા આપણે નકાર વાક્ય રચના તો કે કરતા તો કરતા દે વેર તો દે છે બહુવચનનો શબ્દ છે તો એની સાથે વેર ક્રિયાપદ આવશે વેર ક્રિયાપદ લખ્યા પછી નોટ તો અહીંયા આપણે નોટ મીખું અને નોટ મીખા પછી ક્રિયાપદનું આયનજીવાળું રૂપ તો તમને એન્જોય ક્રિયાપદ આપેલું છે એનું આયનજીવાળું રૂપ એટલે કે એન્જોયિંગ લીખું પછી કરતા અને અને કર્મ અને અન્ય શબ્દો તો ધ પાર્ટી એટ ધેટ ટાઈમ આ થઈ ગયું આપણું નકાર વાક્ય રચના ટૂંકમાં આપણે જે વોઝ અને વેર મૂકીએ છીએ એ અને વેર મૂક્યા પછી આપણે તરત જ નોટ મૂકવાનું એટલે નોટ મૂકીએ એટલે આપણું નકાર વાક્ય બની જાય સમજાઈ ગયું આગળ જોઈએ બીજું રાજ વોઝ નોટ crossing the road yesterday evening तो, करता तो के राज करता है राज करता है तो करता पी वॉज वेल तो अह राजे तीज पुरुष एक वचन રાજ એક જ નામ છે એટલે એની સાથે વોજ ક્રિયાપદ આવશે વોજ પછી તરત જ નોટ અને નોટ મૂક્યા પછી તરત જ જે ક્રિયાપદ આપેલું છે એનું આયનજીવાળું રૂપ એટલે કે ક્રોસ ક્રિયાપદ છે એનું આયનજીવાળું રૂપ એટલે કે ક્રોસિંગ પછી કર્મ અને અન્ય શબ્દ એટલે કે ધ રોડ યસ્ટર ડે યવનિંગ તો રાજ વોઝ નોટ ક્રોસિંગ ધ રોડ યસ્ટર ડે યવનિંગ અને દે વેર નોટ એન્જોયિંગ ધ પાર્ટી એટ ધેટ ટાઈમ આ નકાર વાક્ય રચના હવે આપણે જોઈએ હકાર વાક્ય રચના એટલે પ્રશ્ન વાક્ય રચના સોરી પ્રશ્ન વાક્ય રચના પ્રશ્ન વાક્ય તો પ્રશ્ન વાક્યમાં આપણે અગાઉ જોયું કે જ્યારે પ્રશ્ન વાક્ય આપણે બનાવીએ ત્યારે વોઝ અને વેર છે એ વેરને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે વાક્યની શરૂઆતમાં આપણે વોજ અને વેર મૂકીએ એટલે આપણું પ્રશ્ન વાક્ય બની જાય તો પ્રશ્ન વાક્યમાં પહેલું વોઝ અને વેર વોઝ અને વેર વાક્યની શરૂઆતમાં તમે લખો છો તો જ્યારે વાક્યની શરૂઆતમાં લખો તો આપણા ગ્રામરના નિયમ મુજબ વાક્યની શરૂઆતનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ કરવાનો વોઝ અને વેર પછી કરતા કરતા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું છે એટલે ખાસ વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન એટલે કોઈ ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલવાનું નહીં તો આ થઈ આપણી પ્રશ્ન વાક્ય રચના વોઝ અને વેર કારણ કે પ્રશ્ન વાક્ય રચના જ્યારે બનાવી પ્રશ્ન વાક્ય ત્યારે વોઝ અને વેર ને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે તો પહેલા વોઝ અને વેર પછી કરતા અને કરતા પછી ક્રિયાપદનું આંજી વાળું રોગ અને પછી કર્મ અને અન્ય શબ્દો એક્ઝામ્પલ આપણે જોઈએ પેલું વેર દે એન્જોઈંગ ધ પાર્ટી પાછળ પ્રશ્ન આ થઈ ગયો આપણે પ્રશ્ન વાક્ય રચના તો વોઝ અને વેર તો કરતા મુજબ આપણે વોઝ અને વેર મૂકવાનું છે અહીંયા દે બહુવચનમાં કરતા છે એટલે આપણે અહીંયા વેર મૂક્યું વેર પછી કરતા તો દે પછી કરતા પછી ક્રિયાપદનું આયનજી વાળું રૂપ તો પછી એન્જોય ક્રિયાપદ છે કરતા પછી તો એન્જોય ક્રિયાપદનું આયનજી વાળું રૂપ એટલે કે એન્જોયિંગ અને પછી કર્મ અને અન્ય શબ્દ સમજાઈ ગયું બીજું ઉદાહરણ જોઈએ આપણે તો કે વોઝ રાજ ક્રોસિંગ ધ રોડે પાછળ પ્રશ્ન આ થઈ ગયું આપણું બીજું ઉદાહરણ તો વોઝ અને વેર તો અહીંયા રાજ કરતા છે કરતા રાજ છે ત્રીજો પુરુષ એક બચન છે એટલે એની સાથે વોજ ક્રિયાપદ આવશે તો વોઝને વાક્યની શરૂઆતમાં લખવું વાક્યની શરૂઆતમાં લખું એટલે ખાસ પહેલો અક્ષર કેપિટલ થઈ જાય વોઝ રાજ કરતા રાજ પછી ક્રિયાપદનું આયનજીવાળું રૂપ તો ક્રોસ ક્રિયાપદ છે એનું આયનજીવાળું રૂપ એટલે કે ક્રોસિંગ પછી કર્મ અને અન્ય શબ્દો એટલે કે ધ રોડ યસ્ટરડે ઇવનિંગ સમજાઈ ગયું આ થઈ આપણી વાક્ય રચના ચાલુ ભૂતકાળ ધ પાસ્ટ કન્ટિન્યુસ ટેન્સની વાક્ય રચના હકાર વાક્ય રચના જોઈ નકાર વાક્ય રચના જોઈ અને પ્રશ્ન વાક્ય રચના પણ જોઈએ હવે આ વાક્ય રચના પછી આપણે કેટલાક દર્શક શબ્દ વિદ્યાર્થી મિત્રો દરેક કાળમાં હું તમને સમય દર્શક શબ્દ લખાવું છું અને એ સમય દર્શક શબ્દ તમને પાકા કરવાના કહું છું તો આ સમય દર્શક શબ્દ પણ તમારે પાકા કરવાના જ છે કારણ કે જ્યારે આપણે ભેગી ખાલી જગ્યા આવશે ત્યારે સમય દર્શક ઉપરથી જ આપણે એ ખાલી જગ્યાને ઓળખી શકશું કારણ કે બધા જ કાળની ભેગી ખાલી જગ્યા આવશે તો કયા કાળની કઈ ખાલી જગ્યા છે એને ઓળખવા માટે આપણે કોઈને કોઈ શબ્દની જરૂરતો પડશે તો શબ્દની દ્વારા આપણે એ ખાલી જગ્યાને ઓળખી શકીએ એટલે જે સમયદર્શક શબ્દ છે દરેક કાર્ડના સમયદર્શક શબ્દ તમે પાકા કરવાના છે તો આ કાર્ડના સમયદર્શક શબ્દ હું લખાવું છું એ સમયદર્શક શબ્દ પણ તમારે પાકા કરવાના છે ખાસ તો સમયદર્શક શબ્દ एट धेट टाइम लेके समय एट धेट एमो एमएंटी मोमेंट इसलिए के एक क्षण है वहन એટલે જારે વાહિત એટલે પણ જારે અને છેલ્લું યસ્ટર ની સાથે સમય આ થઈ ગયા આપણા સમય દર્શક શબ્દો આ સમય દર્શક શબ્દો વિદ્યાર્થી મિત્રો પાકા કરવાના છે એટલે લખી લીજો ખાસ કે એટ ધેટ ટાઈમ એટલે કે તે સમયે એટ ધેટ મુમેન્ટ એટલે કે તે ક્ષણે વહેન એટલે જ્યારે વાહિલ એટલે જ્યારે અને યસ્ટરડેની સાથે સમય એટલે યસ્ટરડે શબ્દ તમને વાક્યની અંદર આપેલો હોય પણ એની સાથે જો તો કોઈ તમને સમય આપેલો હોય હમણાં આપણે જોઈએ કે આપણે એક છેલ્લા વાક્યની અંદર આપણે ઉદાહરણમાં વાક્યરત્નના ઉદાહરણમાં આપણે જોયું તો કે યસ્ટરડે ઇવનિંગ શબ્દ આવ્યો હતો રાજ વોઝ ક્રોસિંગ ક્રોસિંગ ધ રોડ યસ્ટરડે ઇવનિંગ રાજ વોઝ નોટ ક્રોસિંગ ધ રોડ યસ્ટરડે ઇવનિંગ અને વોઝ રાજ ક્રોસિંગ ધ રોડ યસ્ટરડે ઇવનિંગ આ ત્રણેય વાક્ય રચનાની અંદર હકાર વાક્ય રચના નકાર રચના અને પ્રશ્ન વાક્ય રચનાની અંદર આપણે એ શબ્દ આવી ગયો કે યસ્ટરડે ઇવનિંગ તો યસ્ટર એટલે ગઈકાલ સાંજે તો સાંજ થઈ સમય થયો એટલે કે એવી રીતે યસ્ટરડેની સાથે તમને કોઈ સમય આપવામાં આવે દાખલા તરીકે એમ કહું કે ટેન ઓ ક્લોક યસ્ટરડે તો ગઈકાલે દસ વાગે તો સમય થયો તો યસ્ટરડેની સાથે જ્યારે સમય આપવામાં આવે ત્યારે એ વાક્ય છે એ ચાલુ ભૂતકાળનું હોય છે તો સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો આ સમયદર્શક શબ્દ પાકા કરવાના છે તમે પાકા કરી લીજો કારણ કે એના દ્વારા જ આપણે ખાલી જગ્યાને ઓળખી શકશી જ્યારે ભેગી ખાલી જગ્યા બધી આવશે તો અહીંયા આપણે સાદું ભૂતકાળ પૂરો થાય છે તો હવે આપણે કેટલીક ખાલી જગ્યા દ્વારા સાદા ભૂતકાળમાં કેવી રીતે આપણે ખાલી જગ્યા પૂરી એ થોડીક આપણે સમજી લઈએ તો સાદા ભૂતકાળના ક્રિયાપદના સાદા ભૂતકાળના ચાલુ ભૂતકાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરો તો ક્રિયાપદ તમને કાઉસમાં ક્રિયાપદ આપેલું હશે એ ક્રિયાપદનું ચાલુ ભૂતકાળનું રૂપ વડે આપણે એની ખાલી જગ્યા પૂરવાની છે તો આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ તો પહેલી ખાલી જગ્યા કિરીટ ખાલી જગ્યા ધ ક્લાસ એટ દેટ ટાઈમ ખાલી જગ્યા તો કિરીટ ખાલી જગ્યા ધ ક્લાસ એટ ધેટ ટાઈમ અને ક્રિયાપદનો રૂપ આપણને આપેલું છે ટોક બીજી ખાલી જગ્યા આપણે ખાલી જગ્યા આપણે પહેલાં અહીંયા પૂરી લઈ તો કિરીટ તો અહીંયા કરતા કોણ છે પહેલાં એ જોવો કારણ કે કરતાં પછી આપણે તરત જ ક્રિયાપદનું વોજ કે વેરનું રૂપ મૂકવાનું છે તો વોઝ અને વેરનું રૂપ મૂકવા માટે આપણે કરતા કોણ છે એ જોવું પડશે તો કરતાં અહીંયા કોણ છે તો કે કરતા કિરીટ એટલે કે ત્રીજો પુરુષ એક વચન છે તો કરતાં ત્રીજો પુરુષ એક વચન હોય તો વોઝ અને વેરમાંથી વોઝ આવશે પછી ટોક ક્રિયાપદ આપેલું છે તો વઝ અને વેર પછી તરત જ આપણે ક્રિયાપદનું આયનજીવાળું રૂપ મૂકવાનું છે તો અહીંયા ટોક જે ક્રિયાપદ છે એનું આયનજીવાળું રૂપ સમજાયું તો પહેલાં તો આ ખાલી જગ્યા છે એને આપણે એટ ધેટ ટાઈમ એટલે કે તે સમયે તે સમયેથી આપણે એને ઓળખી શકીએ છીએ કે તે સમય આપવું એટલે એના કારણે આપણે ઓળખી શકીએ કે આ ખાલી જગ્યા છે એ ખરેખર ચાલુ ભૂતકાળની છે એટલે સમયદર્શક શબ્દો ઉપરથી જ આપણે નક્કી કરશી કે આ ખાલી જગ્યા ચાલુ ભૂતકાળની છે બીજી જોઈ પૂજા ખાલી જગ્યા ધ એટ ધેટ મુમેન્ટ પૂજા આપેલું છે ક્લીન તો પૂજા ખાલી જગ્યા શબ્દ આપણને ખબર પડશે કે આ ખાલી જગ્યા છે એ ચાલુ ભૂતકાળની છે તો ચાલુ ભૂતકાળમાં આપણે ખાલી જગ્યા પૂરવા માટે વોઝ કે વેર અને ક્રિયાપદનું આયનજીવાળું રૂપ મૂકીએ છીએ તો અહીંયા પૂજા કરતા છે તો પૂજા કરતા છે એટલે ત્રીજો પુરુષ એક વચન છે એટલે વોઝ અને વેરમાંથી વોઝ આવશે અને ક્લીન તો સી એલ ઈ એ એન ક્લીન અહીંયા એક વ્યંજન છે એની આગળ બે સ્વર છે જો એક વ્યંજન હોય અને એની આગળ બે સ્વર હોય તો ખાલી જગ્યામાં આપણે ફક્ત પાછળ ક્રિયાપદને પાછળ આ એનજી પ્રત્યે લગાડવાનું છે સમજાઈ ગયું तीजु वाक्य जोई तो सी खाली जगह आ कैप वेन आई सो हर सी खाली जगह द कैप वेन आई सो हर काउंस में वीअर तो वेन शब्द आयो તો વેન શબ્દથી આપણે ઓળખી શકીએ કે આ ખાલી જગ્યા ચાલુ ભૂતકાળની છે તો ચાલુ ભૂતકાળની ખાલી જગ્યામાં કરતા કોણ છે તો કે સી સી કરતા છે તો ત્રીજો પુરુષ એક વચન કરતા છે તો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો વોઝ અને વેરમાંથી વોઝ આવશે અને પછી જે ક્રિયાપદ આપેલું છે આપણને વિયર એ વીયર ક્રિયાપદનું આયનજી વાળું રૂપ એટલે કે ડબલ્યુ ઇ એ આર અહીંયા પણ જોવું છેલ્લે એક વ્યંજન આપેલું છે અને વ્યંજનની આગળ બે સ્વર છે એ અને ઈ બે સ્વર છે તો વ્યંજનની આગળ જ્યારે બે સ્વર હોય તો છેલ્લે વ્યંજનની પાછળ ફક્ત આયનજી ક્રિયાપદ લગાડવાનું એટલે કે વિયરિંગ સમજાઈ ગયું ચોથી ખાલી જગ્યા જોઈ કે હી ખાલી જગ્યા ટીવી એટ ધેટ ટાઈમ વોચ તો એટ ડેટ ટાઈમ ઉપર દેખાવો પડશે કે ચાલુ ભૂતકાળની ખાલી જગ્યા છે તો ચાલુ ભૂતકાળની અંદર કરતા કોણ છે તો અહીંયા કરતા હી છે જો હી કરતા હોય તો ચાલુ ભૂતકાળની અંદર ક્રિયાપદ વોઝ અને વેરમાંથી કયું આવશે વોઝ આવશે અને પછી જે ક્રિયાપદ આપેલું છે એનું આયનજી વાળું રૂપ તો અહીંયા તો આની પાછળ ફક્ત ક્રિયાપદનું આળું રૂપ જ લાગશે પાંચમી ખાલી જગ્યા લઈ આઈ ખાલી જગ્યા નોટ પછી ખાલી જગ્યા અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે નકાર વાક્ય રત્ના લીધી છે તો કે ટીલ તો નકાર વાક્ય રચના શું હતી કે કરતા કરતા પછી વોઝ અને વેર પછી નોટ અને પછી જે ક્રિયાપદ છે એનું આયનજી વાળું પછી કર્મ અને અન્ય શબ્દો તો અહીંયા કર્તા કોણ છે તો કે કર્તા આઈ છે જો આઈ કરતા હોય તો એની સાથે વોઝ અને વેરમાંથી વોઝ આવશે અને પછી બીજી ખાલી જગ્યાની અંદર કારણ કે કરતા પછી વોઝ અને વેર પછી નોટ આવે અને નોટ મૂક્યા પછી આપણે ક્રિયાપદનું આજીવાળું રૂપ મૂકવાનું છે તો બીજી ખાલી જગ્યાની અંદર જે ક્રિયાપદ આપેલું છે એસ એલ ડબલ ઈ અહીંયા પણ પીની આગળ બે સ્વર છે એટલે એમ નામ રહેશે અને આયનજી પ્રત્યે લાગશે સમજાઈ ગયું આવી રીતે ખાલી જગ્યા પૂરવાની છે વિદ્યાર્થી મિત્રો તમારા કમ્પોઝિશનની અંદર આવી ખાલી જગ્યાઓ તમને આપેલી છે એ ખાલી જગ્યાઓની પ્રેક્ટિસ કરશું કારણ કે એ પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જ જશે એકદમ સરળ જ છે એટલે તમને આવડી જશે તો હવે આવતા વિડીયોની અંદર આપણે ચાલુ ભૂતકાળની અંદર એટલે કે ધ પાસ્ટ કન્ટિન્યુસ ટેન્સના જે ડબલ્યુ એચ ક્વેશ્ચન છે હુ વોટ વેર વેન એના વિશે આપણે શીખશું નમસ્કાર